तो राज्य में महिलाओं और बाळकीओ गुम थवानो चिंताजनक आंकड़ो सामे आव्यो छे। केन्द्रीय गृह मंत्रालय जाहिर करेला आंकड़ा प्रमाणे 3 वर्ष में 13,13,000 महिलाओं और बाळकीओ गुम थई छे। 18 वर्षथी नानी वयनी रोज 4 दीकरीओ गुम थाय छे, तो 5 वर्ष में 18 वर्षथी वधु वयनी 41,798 युवतीओ और महिलाओं गुम थई छे। 2017-2022 सुधीना आंकड़ा जोईए तो 2017 में 18 वर्षथी नानी 1,528 बाळकीओ, 2018 में 1,680, 2019 में 1,403, 2020 में 1,345 और 2021 में 1,774 बाळकीओ गुम थई छे। ज्यारे 2022 में 4,984 गुम थयेली મહિલાઓની કોઈ જ ભાળ નથી મળી। કે તમે કેમ છુપાવી રહ્યા છો જે 2 વર્ષમાં થયા છે, અને જો 5 વર્ષમાં ગણવા જઈએ તો આંકડો ખૂબ મોટા પ્રમાણમાં છે। અમદાવાદમાં 2 વર્ષની વાત હોય તો 729 બળાત્કારના કિસ્સા છે। સુરત શહેર જ્યાંથી ગૃહમંત્રી આવે છે ત્યાં 508 જેટલા 2 વર્ષના બળાત્કારના કિસ્સા છે। પણ ચોક્કસપણે આંકડાઓમાં વિસંગતતા અને ક્યાંક ને ક્યાંક મહિલા સુરક્ષાનું ગુજરાત મોડલ સમગ્ર દેશ સામે ચતું ના થાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આંકડાની માયાજાળ વિછાવવામાં આવે છે અને આંકડાની રમત રમવામાં આવે છે। કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર અત્યારે મહિલા સશક્તિકરણની સપ્તાહ ઉજવવા જઈ રહી છે। આવતીકાલે મહિલા સ્વાવલંબન દિવસની વાત હોય ત્યારે જે વિગતો આદરણીય જેનીબેને મારા મિત્ર પાર્થિવભાઈએ મૂકી કે મહિલાઓ ગાયબ થઈ રહી છે, આ ખરેખર ખૂબ ગંભીર વિષય છે। એક પણ દીકરી જ્યારે આપણા ઘરમાંથી થોડા કલાકો માટે પણ દૂર હોય તો કેટલી ચિંતા માતા પિતાને થતી હોય છે આપણે સૌએ જાણીએ છીએ। ત્યારે દર વર્ષે 10,000થી વધુ મહિલાઓ દીકરીઓ ગાયબ થાય અને સરકારના પેટનું પાણી પણ ન હલે અને સરકાર પછી સંવેદનશીલતાની વાતો કરે। ગુજરાતમાં જ્યારે દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે ત્યારે એમની વાતો કોઈ સાંભળવા તૈયાર નથી હોતું, જ્યારે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમને કાયદાનું જ્ઞાન કરાવીને કાયદાનો ડર બતાવીને ઘરે બેસાડી ધમકાવી ડરાવીને બેસાડી દેવામાં આવે છે અને પછી તમે સપ્તાહની ઉજવણી કરવા માટે નીકળ્યા છો। કોઈ હક નથી સરકારને મહિલા સશક્તિકરણની વાતો કરવાનો, કોઈ હક નથી સરકારને દીકરીઓને બચાવવાની વાતો કરવાનો, કોઈ હક નથી સરકારને બેટી બચાવો બેટી પઢાવો અને આવા રૂપકડા સૂત્રો આપવાનો। જ્યાં સુધી રાજ્યમાં મહિલાને સલામતીનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી આ ડબલ એન્જિનની વાતો કરવાથી કંઈ નહીં મળે। આપના માધ્યમથી પરિવારોને પણ હું સાંત્વના કહું આંકડાકીય માહિતી સામે આવી છે, ખરેખર ચોંકાવનારી છે। જિગ્નેશ, એ આંકડા તો સામે આવ્યા છે કે આટલી મહિલાઓ આટલી બાળકીઓ આટલા વર્ષમાં ગુમ થઈ છે, પરંતુ તેને શોધવામાં પોલીસ કેટલી સફળ થાય છે ને કયા ખરેખર પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં તેમને પરત લાવવા, એ અંગે કોઈ માહિતી છે? વાત કરવામાં આવે પ્રીતિ, તો આ જે આંકડા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે ગુમ થયેલા આંકડાઓ છે। એટલે કે જે 18 વર્ષથી નાના બાળકીઓ અથવા તો જે સગીરાઓ છે તે ગુમ થાય ત્યારે અપહરણના ગુના દાખલ થતા હોય છે, અને મોટા એટલે કે 18 વર્ષથી મોટા જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુમ થતી હોય મહિલા કે પુરુષ ત્યારે માત્ર જાણવા જોગ લેવાતી હોય છે। આ આંકડાઓની અંદર વિસંગતતા એટલા માટે સામે આવી શકે છે કે અમદાવાદથી કદાચ કોઈ યુવતી પ્રેમ લગ્ન કરવા માટે બીજા રાજ્યમાં ભાગી જાય છે તો તે ત્યાંના પોલીસ સ્ટેશનોમાં અથવા તો ત્યાંના સ્થાનિક પોલીસ પ્રશાસનને જાણ કરતા હોય છે, જે અહીંયા સુધી એટલે કે ગઈના ગુજરાતના ગૃહ મંત્રાલય અથવા તો ગુજરાતના પોલીસ વિભાગ સુધી તેવા આંકડાઓ નથી પહોંચતા હોતા। આ જે આંકડાઓ સામે આવ્યા છે મહિલાઓના ગુમ થવા અંગેના, તેમાં મોટાભાગના કિસ્સાઓ આઈપીસીની કલમ 63-66 એટલે કે માઇનોર છોકરીઓના અપહરણના ગુનાઓ હોય છે, અને તે 17-18 વર્ષના અથવા તો 15-18 વર્ષની સગીરાઓ સૌથી વધુ આ રેશિયો ધરાવતી હોય છે કે જેમાં તેઓ ગુમ થયું હોય છે। બીજી તરફ જોવા જઈએ તો જે 18 વર્ષ કરતાં મોટી મહિલાઓ જે ગુમ થઈ છે અને તે નથી મળી આવી તે લઈ અને સરકારના ચોંકાવનારા ઘણી વખત ખુલાસા થતા હોય છે પોલીસની તપાસમાં કે ક્યારેક તેઓના હત્યા પણ થઈ હોય છે। થોડા સમય પહેલાં જ વાસણા વિસ્તારમાંથી એક મહિલાની હત્યા કરી અને તેને ધોળકા પાસે નાખી દેવામાં આવી હતી, જોકે ધોળકા પોલીસ પણ તેની તપાસ નહોતી કરી શકી કે આ મૃતક યુવતી મૂળ અમદાવાદની છે। આવા ઘણા કિસ્સાઓ હોય છે અને તેના અંદર પોલીસ જ્યારે ચોપડે તપાસ થાય ત્યારે હકીકત સામે આવતી હોય છે કે આ જે મૃતદેહ મળ્યો હતો તે કોઈ ગુમ થયેલી મહિલાનો હતો, અને જ્યારે તેનો રેકોર્ડ તપાસવામાં આવે ત્યારે લાંબો સમય વીતી ગયો હોય છે। આવા ઘણી વિસંગતતાઓ હોય છે જેના કારણે જે મળી આવેલી મહિલાઓ કાં તો પરિવારને જાણ નથી હોતી અથવા તો પરિવાર સામેથી પોલીસને જાણ નથી કરતું, કારણ કે બદનામીનું ફેક્ટર સૌથી મોટું કામ કરતું હોય છે। માટે જે આંકડાઓ સામે આવે છે તે ચોંકાવનારા છે, પરંતુ તેના પાછળની સામાજિક પરિસ્થિતિ પણ તેના અંદર ઘણો મોટો રોલ ભજવતી હોય છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।